19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના ગોરધરપુર પાસે WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સના ભવનનું ભૂમિપૂજન કરવાના છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આજે વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. જામનગરમાં આજે બપોરે તળાવની પાળ પર આવેલ જૂની RTO કચેરી પાસે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની કચેરી નજીક જ હોવાથી તાત્કાલિક ફાયર ફાઈટરો દોડી આવતા આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. જામનગરની વિભાજી સરકારી શાળામાં ફાયર સેફટીના અભાવે ગત માર્ચ મહિનામાં શાળાના ગ્રાઉન્ડ ફ્લોર સિવાયની ઇમારત સીલ કરવામાં આવી હતી. એક મહિના પછી પણ આ સીલ યથાવત છે. જ્યારે હવે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા આરંભ થવાની હોય, પરીક્ષા ખંડોનો અભાવ સર્જાતા વિદ્યાર્થીઓ ક્યાં પરીક્ષા આપે એ સવાલ ઉદ્ભવ્યો છે. આ મુદ્દે યુવક કોંગ્રેસ તથા NSUA આગેવાનો દ્વારા ફાયર ઓફિસરને આવેદન પાઠવી વિભાજી શાળાનું સીલ ખોલવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા. છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતીની આસ્થાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે વિવિધ ધર્મકાર્યો યોજાયા હતા. શહેરમાં વિવિધ નાના મોટા તમામ હનુમાન મંદિરોએ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અનેક જગ્યાએ બટુક ભોજનના કાર્યક્રમો યોજાયા હતા.